હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે આલ્કેનના જે પણ કોઈ સંયોજનો છે બરાબર, એને એની રચના છે, એનું અણુસૂત્ર છે, એ કેવી રીતે બને છે એનો અભ્યાસ કર્યો. હવે આ વિડિયોની અંદર આપણે આલ્કીન સંયોજનો છે એનું અણુસૂત્ર કેવી રીતે બને છે તેમજ એની રચના આપણે કઈ રીતે દર્શાવવાની એનો અભ્યાસ કરીશું. જો નામ છે આલ્કીન, તમે બોલો છો એની સાથે જ પ્રત્યય લાગે શું છે, ઇન, બરાબર. અને મેં આગળ જ વાત કરી હતી કે જે પણ કોઈ આલ્કીન સંયોજનો છે તો અંદર દ્વિબંધ રહેલા છે, એનું સામાન્ય સૂત્ર શું છે, CnH2n. બીજી એક મહત્વની વાત યાદ રાખવાની છે કે દ્વિબંધમાં બે હાઇડ્રોજન, જો તમે બે કાર્બન, જો દ્વિબંધ છે એ હંમેશા કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે જ બનશે બરાબર, તમે જ્યારે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ બનાવો છો ત્યારે બે હાઇડ્રોજનનું ત્યાગ થાય છે, એમાંથી બે હાઇડ્રોજન નીકળી જશે બરાબર. પણ આપણે વાત કરીએ નંબર એક મિથેન, મિથેનમાં તો કાર્બન એક જ છે તો એ દ્વિબંધ બનાવી શકતું નથી, એટલે આપણે અહીંયા એન બરાબર 2 થી સ્ટાર્ટિંગ કરશું. આજે એનું સામાન્ય સૂત્ર છે CnH2n, એમાં એન બરાબર 2 લઈએ તો સૂત્ર શું બને, એનની જગ્યા પર 2 તો C2, 2 × 4 એચ કેટલા, 4 બરાબર. સૌથી પહેલા બે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે તમે દ્વિબંધ બતાવી દો, એની આજુબાજુ તમે હાઇડ્રોજન બતાવી દો, અને મેં શું કીધું, જે બે કાર્બન વચ્ચે બંધ બનશે ત્યાંથી બે હાઇડ્રોજનનો ત્યાગ થશે, એટલે એક કાર્બન અહીંયાથી અહીંયા હાઇડ્રોજનનો ત્યાગ થશે જ્યારે બીજા અહીંયાથી. આ બે હાઇડ્રોજન તમે ઉપર પણ દર્શાવી શકો છો અને નીચે પણ દર્શાવી શકો છો. ઇથેન પ્લસ ઇન, તમે ગુજરાતીમાં સંધિ ભણતા હશો બરાબર ને, ઇથેન પ્લસ ઇન એટલે બનશે શું, ઇથિન. એ જ રીતે આ જ સૂત્રની અંદર CnH2n ની અંદર તમે n બરાબર 3 મૂકી દો તો શું થયું, C3H2 × 3 એટલે કે 6. તો હવે એની રચના તમે કઈ રીતે બતાવશો, પહેલા 3 કાર્બન છે તો 3 કાર્બનને બતાવી દો બરાબર. હવે એ તમારી મરજી, તમારે પહેલા બે કાર્બન વચ્ચે બંધ બનાવવા છે કે બીજા બે કાર્બન વચ્ચે. ધારો કે તમે આ સાઈડ બંધ બનાવો તો આ બે કાર્બનમાંથી એક એક હાઇડ્રોજન નીકળી જશે, ઉપરથી કાઢવા હોય તો ઉપરથી અને નીચેથી કાઢવા હોય તો નીચેથી. મેં છેલ્લા બે કાર્બન વચ્ચે દ્વિબંધ દર્શાવ્યા છે તો મેં અહીંયાથી હાઇડ્રોજનનો શું કરી નાખ્યો, ત્યાગ કરી નાખ્યો. તો જે પહેલા તો જે કાર્બનના બે છેડા છે ત્યાં આપણે હાઇડ્રોજનને દર્શાવી દઈએ, ત્યારબાદ કાર્બનની ઉપર હાઇડ્રોજન, નીચે હાઇડ્રોજન, ક્યાં ઉપર નીચે બંને હાઇડ્રોજન આવશે, જે બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ નથી ને ત્યાં, અને જે બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ છે તો ત્યાં આપણે ફક્ત એક જ સાઈડ હાઇડ્રોજન દર્શાવી શકીશું. તો પ્રોપેન પ્લસ ઇન બન્યું શું, પ્રોપીન. ત્યારબાદ આપણે એન બરાબર 4 માટે વાત કરીએ. ઓકે, સો તમે એન બરાબર 4 લો તો CnH2n, C4H2 × 4, 4 × 2 = 8. આ શું બની ગયું, બ્યુટેન પ્લસ ઇન, બ્યુટીન. તમે એની રચના કઈ રીતે દર્શાવો, તો કે 4 કાર્બનને પહેલા દર્શાવી દો, એની આજુબાજુ હાઇડ્રોજન દર્શાવી દો. હવે ધારો કે તમે આ બે કાર્બન વચ્ચે બંધ બતાવ્યા તો અહીંયા ઉપર બે હાઇડ્રોજન નીકળી જશે, અથવા તો નીચેના બે હાઇડ્રોજન કાઢો તો ઉપર દર્શાવો. ટૂંકમાં તમે જે બે કાર્બન વચ્ચે દ્વિબંધ દર્શાવો છો ત્યાંથી એક એક હાઇડ્રોજન નીકળી જશે, એના સિવાયના દરેક કાર્બન પર ઉપર નીચે હાઇડ્રોજન આવશે. જ્યાં સિંગલ બંધ છે ત્યાં બે હાઇડ્રોજન આવશે ઉપર નીચે, પણ જ્યાં દ્વિબંધ છે તો એક સાઈડના હાઇડ્રોજન નીકળી જશે. તો આ બની ગયું તમારું બ્યુટીન. હવે આપણે વાત કરીએ એન બરાબર 5 એટલે કે પેન્ટેન પ્લસ ઇન, પેન્ટીન. CnH2n માં એન બરાબર 5 મૂકી દો તો C5H2 × 5, 5 × 2 = 10, C5H10 બરાબર. પહેલા 5 કાર્બન લખી દો, ત્યારબાદ બે કાર્બન વચ્ચે દ્વિબંધ દર્શાવ્યું તો એના સિવાયના કાર્બન પર ઉપર નીચે હાઇડ્રોજન દર્શાવી દો, અને જે બે કાર્બન પર બંધ છે ત્યાં તમે સિંગલ એક જ બાજુ હાઇડ્રોજન દર્શાવી શકશો, અને એની આજુબાજુ હાઇડ્રોજન દર્શાવી દો. આ તમારું બની ગયું પેન્ટીન. હવે આપણે વાત કરીએ એન બરાબર 6 માટે, જે શું છે, હેક્ઝેન પ્લસ ઇન, હેક્ઝીન.
ओके तो सी एन एच टू एन एन नी बराबर 6 ले लो, सी 6 H 2 एन नी जगह पर 6 ले लो, बनी सो गयो सी 6 H 12। पहला एक बे त्रण चार पांच छ कार्बन लखी दियो, त्यार बाद एनी आजूबाजू हाइड्रोजन, बराबर ऊपर नीचे हाइड्रोजन, पण क्या ऊपर नीचे हाइड्रोजन, ज्यां द्विबंध नथी त्यां, ज्यां द्विबंध छे त्यां एक ज साइड हाइड्रोजन, का ऊपर लखो ने का नीचे लखो, बराबर। तो जोई लियो चेक कर लियो, छ कार्बन, एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार ने बार, थई गया 12 हाइड्रोजन, छ कार्बन, આ શું બની ગયું, હેક્ઝેન પ્લસ ઇન, હેક્ઝીન। ત્યાર બરાબર એન બરાબર 7 માટે વાત કરીએ, સી એન એચ ટુ એન, એમાં એન બરાબર 7 મૂકી દો, તો સી 7 H 2 ઇન્ટુ 7, 7 × 2 કેટલા થાય, 14, સી 7 H 14। હવે આની ગોઠવણી કરવાની છે, તો યાદ કરો આગળને આપણે કઈ રીતે ગોઠવણી કરી હતી, તો પેલા 7 કાર્બનને દર્શાવી દો, ત્યારબાદ જે બે કાર્બન વચ્ચે તમે દ્વિબંધ દર્શાવ્યું છે એ બે કાર્બન પર ફક્ત એક એક હાઇડ્રોજન, એના સિવાયના કાર્બન પર ઉપર નીચે હાઇડ્રોજન અને એની આજુબાજુ એક એક હાઇડ્રોજન, જોઈએ આપણે એની ગોઠવણી। ઓકે તો જુઓ, એક બે ત્રણ ચાર પાંચ છ અને 7 કાર્બન, બરાબર। હવે આ બે કાર્બન પર મેં દ્વિબંધ દર્શાવ્યું છે, તો એના સિવાય આપણે પહેલા આગળ પાછળ હાઇડ્રોજન ગોઠવી દઈએ, ત્યારબાદ જે કાર્બન પર દ્વિબંધ છે ત્યાં કાં તો નીચે હાઇડ્રોજન ગોઠવીએ કાં તો ઉપર હાઇડ્રોજન ગોઠવીએ, એના સિવાયના પર ઉપર નીચે હાઇડ્રોજન આપણે ગોઠવી દઈએ। તો જોઈ લો, ચેક કરી લો, 7 કાર્બન, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને આ 14, તો આ રીતે તમારા 14 હાઇડ્રોજન અને 7 કાર્બન કમ્પ્લીટ થઈ ગયા। તો આ શું બની ગયું, હેપ્ટેન પ્લસ ઇન, હેપ્ટીન। આપણે ઉપર નીચે હાઇડ્રોજન દર્શાવી દઈએ, ત્યારબાદ આગળ પાછળ હાઇડ્રોજન દર્શાવી દઈએ, તો ચેક કરી લો, 8 હાઇડ્રોજન, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16, તો 8 કાર્બન અને 16 હાઇડ્રોજન, 16 હાઇડ્રોજન કમ્પ્લીટ થયા। ઓક્ટેન પ્લસ ઇન શું બની ગયું, ઓક્ટીન।